વેલકમ ટુ ધ સર્વોપરી કોમર્સ કોલેજ વી હેવ લર્ન અબાઉટ ધ બી કોમ સેમેસ્ટર થ્રી નેમ ઓફ ધ સબ્જેક્ટ ઇઝ ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ ટોપિક વી હેવ ટુ લર્ન અબાઉટ ધ વિડીયો ઇઝ ડાયલોગ રાઇટિંગ આજે આપણે ડાયલોગ રાઇટિંગ વિશે ભણવાનું છે કે જે આપણી કોર્સની અંદર ચોથા નંબરનું ચેપ્ટર છે કે જે દસ માર્કની અંદર પૂછાવાનું છે બિફોર ધ લર્ન અબાઉટ ધ ડાયલોગ રાઇટિંગ વી હેવ લર્ન અબાઉટ ધ થ્રી થિંગ્સ ફોર ધ સોલ ડાયલોગ હવે આપણે આ જે ડાયલોગ રાઇટિંગ શીખવાનું છે જેમની અંદર આપણે મેજોરિટી ત્રણ પોઈન્ટ મેન છે કે જેના ઉપર ફોકસ કરીશું તો ઇઝીલી આપણે ડાયલોગ રાઇટિંગ સોલ્વ કરી નાખશું અને ઇક્વેશન પણ બની જશે જેમાં ધ ફર્સ્ટ વન ઇઝ ટુ રીડ એન્ટાયર ડાયલોગ આપણે જે ડાયલોગ છે એ આખે આખો સૌથી પહેલાં તો વાંચવાનો રહેશે આપણી સામે આવી પેપરની અંદર દેન નેક્સ્ટ વન ઇઝ હાઉ મેની પર્સન ટોક વિચ ઇચ અધર આપણે જોવાનું રહેશે કે કેટલા પર્સન એમની અંદર છે વાતો કરે છે કે વન પર્સન ટુ પર્સન હાઉ મેની પર્સન ઇન ધીસ ડાયલોગ વિચ ટેન્સ ધી હેવડ યુઝડ આની અંદર તે કયો કાર્ડ યુઝ કરે છે પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચર એના રિલેટેડ આપણે વાક્ય બનાવવાના રહેશે વોટ ઇઝ ધ સ્ટોરી ઓફ પ્રેઝન્ટ ઓફ ડાયલોગ હવે આ જે ડાયલોગ છે એ કઈ સ્ટોરી પર પ્રેઝન્ટ સ્ટોરી કઈ છે મતલબ આપણી બુકમાં જે આપણને સ્ટોરી આપેલી છે એ કઈ સ્ટોરી છે એના ઉપરથી જ આપણે વાક્ય બનાવવાના રહેશે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ વન ઇઝ લેટેસ્ટ સ્ટાર્ટ ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ બિટવીન ધ રીટા એન્ડ રેહાના જે આ જે એક્ઝામ્પલ છે કે જે બે હજાર અગિયારની અંદર નવેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલું છે તો આપણે એની અંદર જોઈએ કે આમાં રીટા અને રેહાના વચ્ચેની જે સ્ટોરી છે એ બે વચ્ચેનો ડાયલોગ છે સ્ટેપ બાય સ્ટેપ વી હેવ ટુ લર્ન એક પછી એક આપણે જોતા જઈએ રીટા સેઝ ડેશ રેહાના સેઝ ગુડ મોર્નિંગ આઈ એમ ફાઇન યુ ગુડ મોર્નિંગ હું બરાબર છું તને કેમ છે સેઝ આઈ એમ ફાઇન હાઉ સેલ ગોટુ લે રીટા કહે છે હું બરાબર છું હાઉ સેલ વી ગોટુ લે આપણે લે શેમાં જશું કેવી રીતે જશું રેહાના સેઝ ડેશ રીટા સેઝ ગુડ વોટ્સ ધ એર ફેર એ ટિકિટની પ્રાઇસ શું હશે રહેના શેઝ થ્રી થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ઇઝ યોર બ્રધર કમિંગ રેહના કહે છે ત્રણ હજાર પાંચસો ઇઝ યોર બ્રધર કમિંગ શું તારો ભાઈ આવવાનો છે રીટા સેઝ ડેસ રહેહનાશેઝ ફાઇન લેટ હિમ પ્રિપેર ફોર હિઝ ઇન્ટરવ્યૂ ચાલો છેને તેના ઇન્ટરવ્યૂની પ્રિપૅરેશન કરવા દો રીટા સેઝ વેર સેલ યુ મીટ આપણે ક્યાં મળીશું રહેહનાશેસ ડેશ રીટાશેસ ઓકે આઈ વિલ બી ધે આર એરપોર્ટ બાય બાય રહેના શિષ ડેસ તો આપણે પૂરેપૂરો જે ટ્રાન્ઝેક્શન છે જે ફકરો છે આખે આખો વાંચી ગયા કે ભાઈ આમની અંદર શું શું એ લોકો કહે છે કઈ કઈ એંગલે ડેસ આપેલો છે શું શું રિપ્લે બેકમાં છે આના પરથી એક આઈડિયો આપણને આવી ગયો કે એ લોકો બહાર જવાના છે ટિકિટની પ્રાઇઝ આપેલી છે એના બ્રધરને ઇન્ટરવ્યૂ છે એની પ્રિપેરેશન કરે છે લોકો એરપોર્ટ ઉપર પછી લાસ્ટમાં મળવાના છે એટલો આપણો અંદાજો આવી ગયો સ્ટાર્ટ વિથ આન્સર ઓફ ધ પેરેગ્રાફ સેઝ સેઝ રેહાના રેહાના કહે છે ગુડ મોર્નિંગ હવે જો ગુડ મોર્નિંગ રેહાના કહે છે ઇટ મીન્સ રેહા રીટા એ ગુડ મોર્નિંગ કીધું હશે તો રેહાના ગુડ મોર્નિંગ કીએ છે તો રીટા સેઝ ગુડ મોર્નિંગ રિપ્લેમાં કહે છે ગુડ મોર્નિંગ હાવ આર યુ ધેન રેહાના રિપ્લેમાં કહે છે આઈ એમ ફાઇન તો ઇટ મીન્સ આપણે પેલું ઇક્વેશન સોલ્વ કરી નાખ્યું કે જે પાંચ ઇક્વેશન છે ડેસ દ્વારા એમાં પહેલું હતું કે ગુડ મોર્નિંગ હાવ આર યુ એના રિપ્લેમાં આન્સર આપે છે રેહાના ગુડ મોર્નિંગ આઈ એમ ફાઇન રીટા સેઝ આઈ એમ ફાઇન હાવ સેલ વી ગો ટુ લેહ રીટા પાછો રિપ્લે બેક કહે છે કે ભાઈ હું બરાબર છું આપણે લેહ શેમાં જશું હવે સેમાં જોશું હવે એની નીચેનું આપણે ટ્રાન્ઝેક્શન જોઈ રેહાના ડેસ્ક કીએ છે એના રિપ્લેમાં આપે છે કે સેમાં જવાના છે રીટા સેઝ ગુડ વોટ્સ ધ એર ફેર કે ભાઈ એની ટિકિટ શું છે ફ્લાઇટ એરની એર મીન્સ ફ્લાઇટ ઇટ મીન્સ વી સેલ ગો બાય ફ્લાઇટ એ લોકો ફ્લાઇટમાં જવાના છે તો એ લોકો નક્કી કરશે કે વી સેલ ગો બાય ફ્લાઇટ કે ભાઈ ફ્લાઇટમાં જવાના છે તો આપણને સેકન્ડ ઇક્વેશન પણ સોલ્વ થઈ ગયું ફર્સ્ટમાં આવશે ગુડ મોર્નિંગ હાવ આર યુ ધેન સેકન્ડમાં આવશે વી સેલ ગો બાય ફ્લાઇટ આપણે ફ્લાઇટમાં જશું હવે એમને વાક્યમાં સેલ વર્ડ્સનો યુઝ વાય શું કામ કર્યું તો આપણે સૌથી પહેલા ટ્રાન્ઝેક્શનમાં કીધું ટેન્સ આપણે જોઈ લેવાનું કે ભાઈ કાર્ડ કયો યુઝ કરી છે વિચ ટેન્સ વી હેવ ટુ યુઝ તો આમની અંદર સેલનું જે વાક્ય યુઝ કરેલું છે મીન્સ ફ્યુચરનું તો આપણે પણ સેલ દ્વારા જ યુઝ કરવાના રહેશે વી સેલ ગો બાય ફ્લાઇટ કે જો ફ્લાઇટમાં જશું ઠીક છેડ ઇઝ યોર બ્રધર કમિંગ પાંચસો છે શું તારો ભાઈ આવવાનો છે રીટા સે ઝેસ રેહાના સેઝ ફાઇન લેટ હિમ પ્રિપેર ફોર હિઝ ઇન્ટરવ્યુ ઓકે રેહાના ક્વેશ્ચન પૂછે છે કે શું તારો ભાઈ આવવાનો છે તો રીટા કાં તો યસ માં આન્સર આપશે કાં તો નો માં આન્સર આપશે પણ આપણે રેહાના પછી પાછો રિપ્લાય બેકમાં કહે છે કે ભાઈ એની એમને ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવા દે ઇટ મીન્સ કે ના તો પાડી જ દીધી પણ એ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરે છે નો હી ઇઝ પ્રિપેરિંગ ફોર હિઝ ઇન્ટરવ્યુ ઓકે ના પાડી દીધી અને પછી કહે છે કે જે એના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરે છે રેહાના સેઝ ફાઇન લેટ હિમ પ્રિપેર ફોર હિઝ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવા દો રીટા સેઝ વેર સેલ્ફી મીટ ભાઈ આપણે ક્યાં મળીશું રહેના સેઝ હવે ક્યાં મળીશું પછી પાછો ડેસ છે પણ રીટાના આન્સરમાં તમે જુઓ ઓકે આઈ વિલ બી ધેર એટ ધ એરપોર્ટ આપણે ઠીક છે તો હું પણ ત્યાં આવી જઈશ એરપોર્ટ ઉપર ત્યાં જ રહીશ ઠીક છે એનો મતલબ શું કે રેહાના કહે છે કે ભાઈ આપણે એરપોર્ટ ઉપર મળીશું એટલે આ પણ ત્યાં જ હશે બાય બાય કઈને વાક્ય પૂરું કરી નાખે છે આપણે જોરા આન્સર ઉપર નજર કરીએ તો રીટા કહે છે આપણે જેમ કીધું હતું એઝ ઇટ ઇઝ રીટા સેઝ ગુડ મોર્નિંગ હાવ આર યુ રેહણા સેઝ ગુડ મોર્નિંગ આઈ એમ ફાઈન હાવ આર યુ રીટા સેઝ આઈ એમ ફાઇન હાઉ સેલ વી ગો ટુ લે રીટા સેઝ વી સેલ ગો બાય ફ્લાઇટ આપણા ફ્લાઇટમાં જશું રીટા સેઝ ગુડ વોટ ઇઝ ધ એર ફેર પ્રાઇસ શું હશે રહેના સેઝ થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ઇઝ યોર બ્રધર કમિંગ શું તારો ભાઈ આવવાનો છે

તો આ રીતે ઇક્વેશન સોલ્વ કરવાના છે કે જેમની અંદર કોઈ પણ એક વાક્ય નથી ખાલી બાય ફ્લાઇટ લખી નાખો સેકન્ડ વન ની અંદર તો ભી ચાલે શોર્ટ કરવું હોય તો ભી ચાલે ને લોંગ વાક્ય કરવું હોય તો ભી ચાલે સેકન્ડ વન ઇઝ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ બિટવીન ધ સંદીપ એન્ડ સચિન આપણે સંદીપ અને સચિનનો જે ડાયલોગ છે બે વચ્ચેનો પહેલા આપણે હેડિંગ વાંચી લીધું કે જે બે હજાર ની અંદર એક્ઝામમાં આવેલો છે સંદીપ સેઝ હાઈ સચિન આઈ હર્ડ યુ હેવ ગોટ અ જોબ પેલા આપણે આખું ઇક્વેશન વાંચી લેશી કે ભાઈ આની અંદર એ લોકો શું કહેવા માંગે છે સ્ટોરી એના ઉપરથી આપણે આન્સર ખબર પડશે કે ભાઈ સેના અનુસંધાને છે ભાઈ કઈ વાક્ય રચના છે આની અંદર એ રીતે આપણને ખબર પડશે સ્ટોરી શું છે તો આપણને ખબર પડશે કે કઈ રીતે વાક્યને જોડશે આઈ હર્ડ યુ હેવ ગોટ અ જોબ સચિન સેઇઝ ડેસ આઈ ગોટ ઇટ લાસ્ટ મંથ સચિન કહે છે સંદીપ કહે છે હાઈ સચિન આઈ હર્ડ યુ હેવ ગોટ અ જોબ મેં સાંભળ્યું છે કે તને જોબ મળી છે તે લીધી છે સચિન સઈઝ ડેસ આઈ ગોટ ઇટ લાસ્ટ મંથ હા છેલ્લા મહિનામાં લાસ્ટ મંથ સંદીપ સે ઓહ ડેશ સચિન સૈઝ જી એચ સી એલ સૂતરા ઠીક છે તો એણે એની જોબનું નામ કીધું ને કઈ જગ્યાએ છે એ બી કીધું એને જીએચસીએલમાં સંદીપ કે વેલ ડેસ સચિન સેઇઝ ડેસ હવે આની અંદર આપણે આપણી રીતે વાંક્ય લખવાના છે ઇટ મીન્સ સ્ટોરીને લખતા નેક્સ્ટ સંદીપ સેઝ આઈ એમ સો હેપી ફોર યુ સંદીપ કહે છે કે ભાઈ હું તારા માટે બહુ ખુશ છું સચિન સેઝ ડેસ સંદીપ સેઝ યસ રિયલી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર સક્સેસ ફોર ધ ધ સક્સેસ સચિન સેઝ થેન્ક્સ અગેન ચાલો આમની અંદર સ્ટોરીમાં આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ સંદીપને કે છે સચિનને વાત કરે છે કે ભાઈ તને જોબ મળી ગઈ તે જોબ લીધી છેલ્લા લાસ્ટ મહિનામાં જીએચસીએલની અંદર હું ખુશ છું કે તને જોબ મળીને તારા ફ્યુચર સક્સેસ માટે હું તને બેસ્ટ વિશેષ આપું છું ઠીક છે અને થેન્ક્સ અગેન કરી નાખું ચાલો ઓકે હવે આપણે આન્સર ચાલુ કરીએ કે સંદીપ સેઝ હાઈ સચિન આઈ હર્ડ યુ હેવ ગોટ અ જોબ મેં સાંભળ્યું છે કે તે જોબ લીધી તો હવે એ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ મેં સાંભળ્યું કે જોબ લીધી તો કાં તો એ યસ કહેવાનો જ છે બીકોઝ એને લયર લીધી છે તો એ કહેશે યસ ટ્રુ હા તે લીધી મેં લીધી છે જોબ યસ ટ્રુ આઈ ગોટ અ લાસ્ટ મંથ સંદીપ કે ખરેખર ઓહ રિયલી ક્વેશ્ચન માર્ક છે એટલે એ પૂછે છે કે રિયલી ભાઈ ખરેખર લીધી છે તો જીએચસીએલ સાપુતારામાં સચિને જવાબ આપ્યો કે ભાઈ જીએચસીએલ સાપુ સૂત્રાપાડામાં મેં લીધી છે સંદીપ સે ઇઝ વેલ કોંગ્રેચ્યુલેશન્સ હવે એને કોંગ્રેચ્યુલેશન્સ જ કહી શકે કારણ કે એને બેસ્ટ વિશેસ આપે છે એને રિપ્લાય બેકમાં સચિને થેન્ક્સ કીધું હશે કોંગ્રેચ્યુલેશન્સ કીધું હશે તો સંદીપ સેઇઝ આઈ એમ સો હેપી ફોર યુ હું ભાઈ તારા માટે ખુશ છું અગેન સચિન સે ઇઝ થેન્ક્સ

ભાઈ તે ક્યારે અપોઇન્ટમેન્ટ લીધી ક્યાં લીધી તો કે કઈ જગ્યાએ લીધી મતલબ થાય વેર એટલે ક્યાં લીધી વેર ડીડ યુ ગેટ તે ક્યાં લીધી તો કે જીએચસીએલ એની સ્થળનું નામ કહે છે કે ભાઈ જીએચસીએલ સાપુત સુત્રાપાડામાં એણે જોબ લીધી છે સંદીપ સે ઇઝ વેલ કોંગ્રેચ્યુલેશન્સ સંદીપ કોંગ્રેચ્યુલેશન્સ કહે છે રિપ્લે બેકમાં થેન્કસ કહે છે સંદીપ કહે છે ઓહ આઈ એમ સો હેપી ફોર યુ હું ભાઈ તારા માટે ખુશ છું સચિન સેઝ ઓહ રિયલી ખરેખર ખુશ છે હવે આમની અંદર બે જ વસ્તુ છે કે ભાઈ એને બેસ્ટ વિશેષ આપે છે કે ભાઈ તે જોબ લીધી તો કે હા જે કીધું છે એને ક્વેશ્ચન માર્ક કર્યો છે કે ઇટ્સ ટ્રુ ભાઈ ટ્રુ છે ઓહ પૂછે છે કે ભાઈ તો તો ક્યાં લીધી તો કે છે જીએચસીએલ સુત્રાપાડામાં ભાઈ સુત્રાપાડામાં લીધી છે વેર ડીડ યુ ગેટ અપોઇન્ટમેન્ટ સુત્રાપાડામાં લીધી છે તો આ રીતે ઇક્વેશન બનાવતા જવાના આપણે ધેન નેક્સ્ટ વન થર્ડ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ બિટવીન ધ કેતકી એન્ડ કેયુર હવે કેતકી અને કેયુર વિશેનો ડાયલોગ છે જે બે હજાર દસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે તે કેયુર સેઝ હાઈ આર યુ કેયુર કહે છે હાઈ આર યુ તને કેમ છે કેતકી એક જ રિપ્લાય બેક આપે આઈ એમ ફાઇન હાવ આર યુ ઠીક છે પહેલાં આપણે ક્વેશ્ચન વાંચી લઈ ઉપરથી સ્ટાર્ટિંગ વાત તો બધામાં એક સરખી જ થાય છે કેવું કહે છે આઈ એમ ફાઇન થેન્ક્સ કેતકી કે ડી યુ અટેન્ડ ધ ઇંગ્લિશ ક્લાસ શું તો ઇંગ્લિશ ક્લાસ અટેન્ડ કર્યો તો મતલબ પાસ્ટની વાત કરે છે કે ભાઈ કર્યો તો કેતકી સેઝ આઈ ટુ ડીડન્ટ અટેન્ડ ભાઈ મેં નથી કર્યો મે પણ નથી કર્યો ઇટ મીન્સ આઈ ટુ ડીડન્ટ અટેન્ડ મે પણ નથી કર્યો કેવું સેઝ રોહન અટેન્ડ અટેન્ડન્ટ ધ ક્લાસ લેટ્સ ગો હિઝ પ્લેસ રોહને કર્યો છે ક્લાસ અટેન્ડ આપણે તેને ત્યાં જતા રહીએ તેમને ઘરે

વિશ કરી દેજે હેપી બર્થડે વિશ કરી દેજે કેતકી સે સ્યોર સિયુ ટુમોરો બાય સારું ચોક્કસ કાલે આપણે મળીશું કેરું શેસ ડેસ ઓકે હવે આની અંદર આપણને સ્ટોરી બિહાઇન્ડ એટલી ખબર પડી કે ભાઈ ક્લાસ અટેન્ડ નથી કર્યા ઇંગ્લિશની અંદર તો કેતકી છે કેરુને પૂછે છે કે ભાઈ તે અટેન્ડ કરેલા છે આ ના પાડ્યા છે કે ભાઈ મેં પણ નથી કરેલા રોહને અટેન્ડ કરેલા છે ક્લાસ તો ચાલો આપણે તેના ઘરે જઈને ભણીએ કેતકી કહે છે ના મારે બર્થડે પાર્ટી છે હવે એનામાં આપણે રિપ્લે આવ્યો કે ભાઈ બર્થડે પાર્ટી કોની છે તો કે ભાઈ એના કઝિનની છે કેતકીના એના માટે કેતકી બર્થડે પાર્ટી અટેન્ડ કરે છે તો હવે આના અનુસંધાને આપણે વાક્ય જોવાના છે અને જોડવાના છે લેટર સ્ટાર્ટ સેઝ હાઈ કેતકી હાવ આર યુ કેતકી કહે છે આઈ એમ ફાઇન હાવ આરયુ રિપ્લે જ આપી શકે આપણે કોઈ બી લખી શકીએ છીએ પણ હાઈ કેદકી હાવ આર યુ આઈ એમ ફાઇન હાવ આર યુ સેમ હાવરિયું જ કહે છે શું કામ પાછું યુ કહે છે બિકોઝ કેયુર નીચે લખે છે આઈ એમ ફાઇન તો કેદકીએ જ્યારે યુ કીધું હોય ત્યારે જ કેયુર આઈ એમ ફાઇન લખશે નેક્સ્ટ ડીડ યુ અટેન્ડ ઇંગ્લિશ ક્લાસ શું તું ઇંગ્લિશ ક્લાસ તે અટેન્ડ કર્યા હતા હવે એ આપણને ક્યાંથી ખબર પડશે કે જે ડઝન્ટ અટેન્ડ ઇંગ્લિશ ક્લાસ બીકોઝ ઇન ધ નેક્સ્ટ લાઇન દે હેવ ટોલ્ડ ટુ આઈ ડુ ડીડન્ટ અટેન્ડ હિઝ ઓલ્સો ડઝન્ટ અટેન્ડ ક્લાસ એણે ચોખ્ખું ઉલ્લેખ કરી દીધો કે આઈ ડીડન્ટ અટેન્ડ મેં પણ નથી કર્યા ઇટ મીન્સ કે કેવરે તો નથી જ કર્યા પણ કેતકીએ ઓલ્સો ધ ડઝન્ટ અટેન્ડ ક્લાસ કેતકીએ પણ નથી કર્યા ક્લાસ તો આપણે આન્સરમાં લખી શકીએ નો આઈ ડીડન્ટ ડિડન્ટ કેવશે રોહન અટેન્ડિડ ધ ક્લાસ લેટેસ્ટ ગો ફોર હિઝ પ્લેસ ભાઈ એણે ક્લાસ અટેન્ડ કર્યા હશે આપણે ત્યાં જઈએ કેતકી સિઝ ડેસ આઈ ડુ લાઈક અટેન્ડ બર્થડે પાર્ટી ઇટ મીન્સ કેતકીએ એમની જોડે જવાની ના પાડી કે ભાઈ મારે બર્થડે પાર્ટી છે તો હું નહીં આવી શકું તો આન્સરમાં આઈ એમ અફેડ આઈ વોન્ટ ટુ એબલ કમ હું અફેડ છું કે હું આવી નથી શકતી આઈ વોન્ટ ટુ બી એબલ કમ હું અફેડ છું કે હું આવી નથી શકતી એના માટે ઠીક છે નેક્સ્ટ કેવ સેઝ ફાઇન બાય ધ વે વુઝ બર્થ પાર્ટી વુઝ ગોઈંગ અટેન્ડ ભાઈ કોની બર્થ પાર્ટી છે તારે તો એનામાં આપણને જો નીચે કેર કે જ છે સે હેપી બર્થ ડે ટુ યોર કઝીન તો રિપ્લેમાં આ કીધું જ હશે માય કઝિન્સ પાર્ટી તો એની અંદર નામમાં આપણે કોઈ બીનું નામ યુઝ કરી શકીએ છીએ કે માય કઝિન્સ રાજ્યુસ છે તો આપણે સાગર પણ લઈ શકીએ છીએ માય કઝીન સાગર એઝ વેલ એઝ એની ગમે તેના નામ આપણે લઈ શકીએ છીએ જરૂરી નથી સી ટુમોરો બાય તો સામે બેકમાં બાય જ આવવાનું છે તો આ રીતે આપણે ત્રણ ઇક્વેશન સોલ્વ કર્યા આપણે સ્ટોરી બિહાઇન્ડ કઈ હતી એ આપણે એકવાર ફરીથી રિવિઝન કરીએ ફર્સ્ટમાં હતું ડાયલોગ બિટવીન ધ રિટા એન્ડ રેહાના કે રીટા અને રેહાના વચ્ચેની વાતચીત કરવામાં આવેલી જે લોકો ફ્લાઇટમાં જવાના હતા એના ઇન્ટરવ્યૂ એના બ્રધરને ઇન્ટરવ્યૂ હતું અને એની ટિકિટ બુક કરવાના હતા એના ઉપર સ્ટોરી હતી તો ઇઝીલી આપણે એને કવર કરી લીધી વી હેવ ટેક ટુ ઇઝીલી કવર્ડ ધ નેક્સ્ટ વન ઇઝ ધ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ્સ બિટવીન ધ સંદીપ એન્ડ સચિન એન્ડ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ ધ સ્ટોરી ઓફ ધ સંદીપ એન્ડ સચિન એની અંદર આપણને વાત કરવામાં આવે છે કે ધે હેવ ધે ટેક અ જોબ એન્ડ જીએચસીએલ સુત્રાપાડામાં જોબ ટેક કરે છે અને ધે હેવ ગીવ અ બેસ્ટ વિશીસ કે જે તેમને બેસ્ટ વિશિસ પ્રોવાઈડ કરે છે તે નેક્સ્ટ વન ઇઝ કમ્પ્લીટ ધ ફોલો ડિટેલ ડાયલોગ બિટવીન ધ કેતકી એન્ડ કે યુ નાવ ઇન ધીસ સ્ટોરી વી હેવ સ્ટડી અબાઉટ ધ કેતકી એન્ડ કેયુ ઇન ધ સ્ટુડન્ટ જ્યારે એ સ્ટુડન્ટ હોય છે ત્યારની આપણને વાત કરવામાં આવેલી છે કે એમને લોકો જે વાતચીત કરે છે એ જ વાત આપણે કરેલી છે કે ભાઈ ઇંગ્લિશ ક્લાસ અટેન્ડ કરેલા છે નથી કરેલા તો આપણે ત્યાં જવાનું છે એમને બર્થડે છે એના કઝિન્સનો તો આપણે જે બિહાફની જે લાઈન છે સેકન્ડ એના ઉપરથી જ આપણને ફર્સ્ટ વન ખબર પડી જશે તો એ રીતે આપણે ઇઝીલી એક ડાયલોગ બનાવી શકીએ છીએ ડાયલોગ પૂર્તિની અંદર ધીન ફોર્થ ઇઝ કમ્પલીટ ધ ફોલોઇંગ ડાયલોગ બિટવીન ધ કેવરી એન્ડ તસમય નાવ કેવરી સેઝ હાય તસમય હાવ યુ તસમય સેઝ ડેસ આ બધામાં સ્ટાર્ટિંગ એક જ વસ્તુથી થાય છે હાય તો આપણને એક તો ખબર પડી જ ગઈ કે આમાં કન્ફર્મ જ છે કે હાવઆર્યું તો ભાઈ એના રિપ્લેમાં આવશે જ ઠીક છે

આઈ એમ લી યુ બીકોઝ ડેસ વર્ક મારા ભાઈ વર્ક બહુ ચાલે છે બ્રેન્સ સેઝ યુ આર રોંગ ડેસ કોમાન્ડ્સ ડેસ વર્ક હટ સેઝ ઇફ આઈ સ્ટોપ વર્કિંગ અ પર્સન ડાઇઝ જો હું વર્ક બંધ કરી દઉં છું તો ડાઇઝ થઈ જશે પર્સન ધ બ્રેન સેઝ લેટ્સ નાવ અરેન્જ બીકોઝ યુ બોથ ઇક્વલી ઇમ્પોર્ટન્સ ફોર અ પર્સન ટુ ડેઝ લાઈફ ચલો આપણે આન્સર જોઈએ કે ભાઈ આમાં વર્કિંગ રિલેટેડ વાત કરવામાં આવી છે હર્ડ સેઝ હાઈ હાવ આર યુ કીપિંગ ભાઈ શું ચાલી રહ્યું છે બ્રેન સેઇઝ આઈ એમ ફાઇન એન્ડ હાવ આર યુ ભાઈ તને કેમ છે હર્ડ સેઝ આઈ એમ એન્ડલી યુ બિકોઝ યુ કેન રિલેક્સ વાઇલ યુ હેવ વર્ક કન્ટિન્યુઅસલી વર્ક ભાઈ તારે ની જરૂર છે કારણ કે તું કન્ટિન્યુઅસલી વર્ક કરે છે સેઝ યુ આર રોંગ આઈ ગીવ ધ કમાન્ડ્સ સો યુ આર એબલ ટુ ડુ યુ વર્ક સેઝ ઇફ યુ સ્ટોપ વર્કિંગ અ પર્સન ઇઝ ડાય સેઝ લેટ્સ નો અરે બીકોઝ વી હેવ બોથ ઇક્વલી ઇમ્પોર્ટન્સ ઓફ અ પર્સન લાઈવ અ ફિટ એન્ડ નોર્મલ લાઈફ ઓકે ફિટ ને નોર્મલ લાઈવ રાખવા માટે આપણે પડસનની જરૂર છે સિક્સ વન ઇઝ કમ્પ્લીટ ધ ડાયલોગ બીટવીન ધ પ્રિન્સિપલ એન્ડ સ્ટુડન્ટ પ્રિન્સિપલ અને સ્ટુડન્ટ વિશેની આપણને જે વાત કરવામાં આવે છે ડાયલોગની અંદર પ્રિન્સિપલ સે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ પ્રિન્સિપલ કહે છે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટુડન્ટ સેઝ ગુડ મોર્નિંગ સર આર વી હેવિંગ સમ સેલિબ્રેશન ઇન સ્કૂલ શું આપણે સેલિબ્રેશન કરી શકીએ છીએ સ્કૂલની અંદર પ્રિન્સિપલ સેઝ ઇઝ ટુમોરો ફિફ્થ જૂન વી ડેશ ઇન સ્કૂલ સ્ટુડન્ટસે ઇઝ કેન ડેશ પ્લાન્ટિંગ પ્રિન્સિપલ સે ઇઝ નો આઈ ડોન્ટ થિંક સો વી ડેશ ક્લાસ સ્ટુડન્ટ સર ઇટ વિલ ડેશ સચ વર્ક ઓકે હવે આની અંદરથી આપણને એટલી ખબર પડી ગઈ કે ભાઈ સેલિબ્રેશન કરવા માગે છે સ્ટુડન્ટ લોકો અને ફિફ્થ એ ટ્રી પ્લાન્ટેશનનો ડેઝ છે કે જો કંઈક એના વિશેનો ટ્રી પરનો ડે છે તો આ લોકો પ્લાન્ટિંગ કરવા માગે છે કીધું છે કે તે પ્લાન્ટિંગ કરવા માગે સ્ટુડન્ટ લોકો અને પરમિશન લે છે પ્રિન્સિપલની તો ધેન વી સ્ટાર્ટ અબાઉટ ધ આન્સર પ્રિન્સિપલ સે ઇઝ ગુડ મોર્નિંગ સર સ્ટુડન્ટ ઇઝ ગુડ મોર્નિંગ સર આર વી હેવિંગ સમ સેલિબ્રેશન ઇન સ્કૂલ પ્રિન્સિપલ ઇઝ ટુમોરો ફિફ્થ જૂન વી ડેસ ઇન સ્કૂલ તો ભાઈ નીચે આપણને કહી દીધું સ્ટુડન્ટ લોકોએ કે કેન ડેસ પ્લાન્ટિંગ મીન્સ પ્લાન્ટેશન કરવા માગે છે પ્લાન્ટેશન પ્લાન્ટેશન સેરેમની કરવા આવે છે વી ગોઈંગ ટુ હેવ અ પ્લાન્ટ ટ્રી પ્લાન્ટેશન સેરેમની એ લોકો સેરેમની કરવા માગે છે પ્લાન્ટેશન કરવા માગે છે સ્ટુડન્ટ ઇઝ વી બ્રિંગ સ્લેપિંગ ફ્રોમ હોમ ફોર પ્લાન્ટિંગ ઠીક છે અમે પ્લાન્ટિંગ કરવાના છીએ પ્રિન્સિપલ ઇઝ નો આઈ ડોન્ટ થિંક સો વી હેવ ઇનફ પ્લાન્ટ ફોર ઇચ ક્લાસ એ લોકોએ કીધું ભાઈ અમારે ઈચ ક્લાસમાં છે જ પ્લાન્ટેશન સર ઇટ વિલ બી અ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર ધ ઓલ અસ ટુ ડૂ સચ વર્ક કારણ કે બીજું એક્સપિરિયન્સ કરીએ તો આપણને ગ્રેટ એક્સપિરિયન્સ થશે તો આ રીતે આપણે ડાયલોગ રાઇટિંગ ઇઝીલી કરી શકીએ છીએ અને આ એક્ઝામમાં પૂછાયેલા ડાયલોગ પણ છે અને આના લગતા જ એક્ઝામમાં આવશે ડાયલોગ